તાલુકાના ભેરડીમાં સ્વચ્છતા અભિયાનના લીરે લીરા ઉઠતા હોય તેમ ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે, જ્યાં ગંદકીના કારણે માથું ફોડી નાખે તેવી બદબુ અને મચ્છરોના ઉપદ્રવના કારણે ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત રહેલી છે. ત્યારે ગ્રામ પંચાયત દ્વારા સત્વરે આ કચરાના ઢગલાઓનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. દેશભરમાં તેમજ બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અંતર્ગત ગંદકી મુક્ત ભારત અભિયાન અઠવાડિયાની યોજનાઓ ચાલી રહી છે. તે સંદર્ભે ઠેર ઠેર તારીખ 8 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી દરમિયાન ઉજવણી કરવામાં આવી હતી. આ અભિયાન અંતર્ગત જુદી જુદી સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી, તેમજ લોકભાગીદારી થકી સિંગલ યુઝ પ્લાસ્ટિક એકત્રિત કરી વિભાગીકરણ કરવામાં આવ્યું હતું અને કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. એની અંતર્ગત અઠવાડિયાનું અભિયાનની ભારતમાં ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ નવી ભેરડીમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ, પ્લાસ્ટિક તેમજ કચરો જોવા મળી રહ્યો છે. અત્યારે કોરોનાની મહામારી જેવા ભયંકર રોગ તેમજ ચોમાસે દરમિયાન ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લુ જેવા અનેક ગંભીર રોગમાં ભેરડીની જનતા સપડાય તે પહેલાં પંચાયત સત્તાધીશો આ ગંદકી દૂર કરશે ખરા? એક બાજુ ભારતમાં સ્વચ્છ અભિયાન અંતર્ગત ઉજવણીઓ ચાલી રહી છે, ત્યારે નવી ભેરડીમાં ઠેર ઠેર કચરાના ઢગલાઓ જોવા મળી રહ્યા છે અને સ્વચ્છતા અભિયાનના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે. આ અંગે નવી ભેરડી ગ્રામ પંચાયતના સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે નવી ભેરડી એક વેપારી મથક હોવાથી ધન કચરાનો નિકાલ એ માથાના દુખાવા સમાન છે, કારણ કે નવી ભેરડી પંચાયત પાસે આ એકત્રિત કરેલો ધન કચરો નાખવા માટે કોઈ પ્રકારનું ગૌચર કે શ્રી સરકાર પડતર જમીન નથી. ડમ્પિંગ સાઇટની જગ્યા માટે વારંવાર તાલુકા અને જિલ્લા પંચાયતમાં તેમજ સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવેલ હોવા છતાં જગ્યા ફાળવવામાં આવતી ન હોવાથી પંચાયત દ્વારા ના છૂટકે આ ધન કચરો નેશનલ હાઇવેની ખુલ્લી સાઇડમાં ફેંકવો પડી રહ્યો છે.